મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે જેમાં એક લાખ બત્રીસ હજાર રૂપિયાની સરકારી સહાય તમને મકાન બાંધકામ માટે આપવામાં આવે છે મિત્રો આના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે કેવી રીતે ભરવું તે ઉપરાંત ફોર્મ ભરવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટની અંદર રહેતા હોય અથવા તો ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચું અને ગાર માટીનું મકાન હોય ઘાસ મકાન હોય કે કોબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર મકાન બાંધકામ માટે એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા છે એ તમને સહાય રૂપે ચૂકવવામાં આવે છે અહીં મિત્રો હપ્તા છે એ તમે જોઈ શકો છો કે પ્રથમ હપ્તો તમને ચાલીસ હજાર રૂપિયા જે વહીવટી મંજૂરીના હુકમની સાથે જ આપવામાં આવે છે બીજા હપ્તાની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયા જે લેન્ટર લેવલ સુધી પહોંચ્યા બાદ તમને મળવાપાત્ર છે અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો જે શૌચાલય સહિતનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય ત્યાર પછી મિત્રો તમને આપવામાં આવે છે તો આ રીતે તમને એક લાખ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે તે ઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયા તમને વધારાના પણ મળશે જે આપણે આગળ વાત કરીશું હવે મિત્રો આપણે વાત કરીએ નિયમો અને એના શરતો શું છે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલેત અન્ય કોઈ પણ આવાસ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ એટલે કે બંનેની બંને જગ્યાએ છે એ તમારી આવક છ લાખ ને વધારે ન હોવી જોઈએ તમે શહેરમાં રહેતા હો કે પછી ગ્રામ્યમાં મકાન સહાયની રકમ એક લાખ વીસ હજાર રૂપિયા રહેશે વધુમાં શૌચાલય માટે જેમને બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય મળવાપાત્ર ન હોય તો તેમને ફરજિયાત એક લાખ વીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એમાં જ શૌચાલય પણ બનાવવાનું રહેશે તો અહીં મિત્રો જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય માટે તમને બાર હજાર રૂપિયા અલગ આપવામાં આવે છે

આ પ્રકારે એટલે કે બોર્ડ છે એ હોય છે જેમાં રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એવું લખેલું હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખની રહેશે શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ લાગુ નહીં પડે મકાન સહાયના પ્રથમ હપ્તાની ચુકવણી કરીએ થી બે વર્ષની અંદર તમારું જે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે લાભાર્થીની ઉંમર વર્ષથી ઓછી ન હોવી જોઈએ ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો સૌ પ્રથમ તો અરજદારનું આધાર કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું છે અરજદારનું રેશન કાર્ડ છે ત્યાર પછી અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો જોશે

તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી છે એ તમારે અહીં અપલોડ કરવાની રહેશે મિત્રો આ નમૂનો છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી અને ત્યાર પછી ભરી અપલોડ કરી શકો છો કઈ રીતે ભરવો એ ઓનલાઈન વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેના વિડીયોમાં તમામ માહિતી આપેલી છે તો મિત્રો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ અને સરળતાથી ભરી શકશો સાથે ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો જેથી તમને જે પણ ડોક્યુમેન્ટ હું અપલોડ કરું એ સરળતાથી મળી રહે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ચૂંટણી ઓળખ કાર્ડ આપવાનું છે મકાન બાંધકામ ચીઠી હવે મિત્રો મકાન બાંધકામ ચીઠી છે એ તમારે ગ્રામ પંચાયતમાંથી જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાંથી ને તમારે મેળવવાની હોય છે ત્યાર પછી મિત્રો સ્વ પત્ર આ પણ મિત્રો નમૂનો છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી અને ભરી શકો છો જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લા પ્લોટના ફોટા અથવા તો જર્જરિત મકાન હોય તો જર્જરિત મકાનના ફોટા પણ તમારે અહીં પાડી અને અપલોડ કરવાના રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ફોર્મ ભરતી વખતે અવશ્ય હાજર રાખવાના રહેશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવા વિશે તમામ માહિતી મળી ગઈ છે ફોર્મ ભરવાનો વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ